विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप और वासुदेव विद्यालय के YouTube चैनल में हूं दीप्ति वालाजी आपको स्वागत करू छु। धोरण 3 નો વિષય આપણો આસપાસ આપણે પાઠ 17 નો ગયા લેક્ચર ની અંદર આપણે થોડો જોયો એની સમજૂતી જોઈ પછી પત્ર કેવી રીતે પ્રવાસ ખેડે છે એ જોયું બરાબર પોસ્ટ ઓફિસ માં હવે આપણે શું શું મળે છે સંદેશો કેવી રીતે પહોંચાડી શકાય કઈ વસ્તુને શું કહેવાય એ જોવાનું છે। तो चलो पेज नंबर 116 खोलो। ऊपर थी जुओ जुदा जुदा प्रकार की छाप टपाल टिकट संग्रह करी तेने नीचे लगाओ। जो अत्यारे तमे आवी टपाल नो संग्रह करवा जशो तो तमने घणो बधो समय लागी जशे के तमे पाठ वाची नहीं सको। एटले अत्यारे टिकीटो नो एक समूह चार जेने कहीए ने ए मळे छे तो ए तमे लई आवी सरखी रीते ध्यान राखीने बाजी अने आनी अंदर तमारी लगावानी रहेशे बराबर। जे नौ खाना आप्या छे ने तेमां हवे नीचेनो जुओ। पोस्ट ऑफिस माथी मळती होय तेवी वस्तुओने ओळखो अने तेनुं नाम लखो। तो चलो एनुं नाम पण तमारे लखवानुं छे तमारी जाते। चलो पहेलुं जे छे एमां लखो पोस्ट कार्ड हुं बोलुं छुं लखो। बीजुं छे आंतरदेशीय पत्र अंदर पत्र जे दुधिया कागळ छे एनी अंदर लखवानुं होय अने पछी एने पेक करी देवानो होय जेथी करीने ए पत्र कोई वाची सके नहीं आपणे जेने मोकल्युं होय ते ज वाची सके। पछी छे कवर। कवर होय एनी अंदर आपणे नोटनो के चोपड़ानो कोई पेजनो कागळ कोरो कागळ लखी अने तमे लखो अने पछी कवरनी अंदर पेक करी दो अने पछी ए पहोंचे सरनामे एने कहेवाय कवर बराबर। पछी छे टिकट आने कहीशु टिकट। पछी आ छे रेवन्यू स्टेम्प अने एना पछीनुं छे सोनानो सिक्को अने लगड़ी के जे आपणे खूब ज साचवीए छीए। तो आ छे छ नाम तमारे लखी नाखवाना छे जो बराबर हुं बोली ए तमारे ए प्रमाणे लखतुं जवानुं छे। हवे पेज नंबर 117 जुओ। नीचे आपेला पोस्टकार्ड में तमारुं पूरुं सरनामुं लखो। तो सरनामो कई साइड लखवानो होय जो पत्र होय डाबी साइड छे ने अहींया पिन कोड नंबर अहींया तमारो सरनामो नाम सरनामो अने शेरी नंबर ए बधुं लखवानो होय। पण कोनुं होय जेने पत्र पहोंचाडवानो छे एने पछी अहींया जेने पत्र होय ने अथवा तो तमे कोईने पत्र लखो छो तो सामेवाळाने पत्र पहोंचाडवो छे तो सरनामो एनुं लखाय। पण जो तमने कोई पत्र लखे छे तो तमारुं सरनामुं लखे અહીંયા તમારે જે વાતચીત કરવી હોય તે જોઈને આગળ આપણે પોસ્ટકાર્ડમાં લખ્યું હતું કે સલમાન બધા મિત્રો તને અમે યાદ કરીએ છીએ કે તું અમને મળવા આવજે તો આવું બધું આપણે પોસ્ટકાર્ડની અંદર લખી શકીએ કે કેટલો સમય થયો તમે મળવા આવ્યા નથી તો અમને આવજો બરાબર। તો આ બધી લાંબી પ્રોસેસ થઈ જાય કે આપણને અત્યારે પત્ર કરતા ફોન કરવો સેલો લાગે છે। પછી જુઓ વિચારો અને લખો। સામીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો। જ્યારે ટ્રેન નહોતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે ચર્ચા કરો। જો જ્યારે ટ્રેન નહોતી ત્યારે કેમ હતું તો કે એક ગામથી બીજે ગામ પત્રને પહોંચાડવામાં આવતો ટપાલી દ્વારા ખબર છે ને સાયકલ લઈને ટપાલી આવે છે તો એ પણ સ્કૂટર લઈને આવવા મળ્યા એટલે જમાનો આધુનિક યુગનો આવી ગયો છે ફાસ્ટ યુગનો। હવે જુઓ એના પછી અહીંયા 3 પ્રશ્નના જવાબ આપેલા છે અથવા તો જુઓ આ પ્રશ્નના જવાબ એ 3 પ્રશ્નના જવાબ અહીંયા લખ્યા છે અને હું તમને સમજાવું છું। અને એ જોયું ને આપણે પૂછ્યું કે પહેલા તો ટ્રેન હતી અને ગાડીઓ દ્વારા એમાં બધી વસ્તુઓ એક ગામમાંથી બીજા ગામમાં જતી હતી। હવે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે આપણે પ્રશ્નને સંવાદ કરીએ તો જુઓ પોસ્ટ ઓફિસમાં જુદી જુદી બારીઓ પર જુદા જુદા કામ થાય છે। દરેક બારીઓ અલગ અલગ હોય છે। આપણે પોસ્ટ ઓફિસમાં ક્યારે જાઓ ને પપ્પાની સાથે કોઈ મમ્મીની સાથે વડીલોની સાથે તો જોજો ત્યાં એકડો બગડો તગડો ચોગડો પાંચડો એમ કરેલો હોય 1 2 3 4 5 એવું લખેલું હોય એમાં શું કરવાનું હોય તમને એમ કહે કે તમારે શું કામ છે તો તમારે તમારે બચત ખાતું હોય તો એમ કહે કે અહીંયા તમારે એક નંબર ઉપર ઉભા રહી જાઓ અહીંયા આપણે લાઈનમાં ઉભું રહેવું પડે આપણે પૈસા જમા કરવા માટેનું રિસિપ્ટ ભરવી પડે એવી રીતે પછી બીજી બારી ઉપર બીજું કામ થતું હોય ત્રીજી બારી ઉપર ત્રીજું કામ થતું હોય કામને પણ કેવી રીતના કરીને થોડું ડિવાઈડ કરીને પણ જેથી કરીને કામ કઈ બારી પર ક્યુ થયું અને કઈ વસ્તુ ક્યાં મૂકવાની એ અલગ કરવું ન પડે। તો પોસ્ટ ઓફિસમાં જુદી જુદી બારી પર જુદા જુદા કામ થાય છે। હવે ટિકિટો કવર પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર મની ઓર્ડર ફોર્મ
आप वेचाण थत मे अलग अलग बारी पर अलग अलग काम करें पी तीज बारी पर अपने बीजे स्थले कोई ने रूपया मोकलवा हो तो मनी ऑर्डर फॉर्म रूपया स्वीकार तीज बारी पर मनी ऑर्डर नु काम थे कोई रूपया मोकलवा हो तो सामने पहुंची जाए पर जो तमारे कोई रूपया पहुंचाड़वा हो तो पोस्ट ऑफिसे जव पड़े मनी ऑर्डर फॉर्म भरव पड़े हम आई टपालो पर सिक्का मानिए तो विभाजन थे आ काम पोस्ट ऑफिस में थे जो टिकट आए पर मोहर लगे कि आ राजकोट टिकट है पीछे बीजा शहर में जाए पैसा ने हमेशा साचवा जोईए हवे तो नानी बचत होय तो एमां आपणे पैसा मूकवा छे बेंकमां अने धीमे धीमे करीने ए आंकड़ो आपणे मोटो थई जाय એટલે बचत तो करवी खूब जरूरी छे पछी बचत पत्र लेवाना કે ધારો કે 1000 રૂપિયા થઈ ગયા તો તમે કિસાન વિકાસ પત્ર બરાબર એવી રીતે રાષ્ટ્રીય બચત પત્ર લઈ અને તમે તમારા પૈસા 5 વર્ષ 10 વર્ષની મુદતે મૂકી શકો છો આ કામ પણ ક્યાં થાય છે પોસ્ટ ઓફિસમાં થાય છે હવે બીજું શું પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય ના પોસ્ટ કાર્ડ ઓપન હોય ખુલ્લું હોય જો જે તમે લખવાની અહીંયા અહીંથી જ મળે આ ફક્ત આજુબાજુના શહેરોમાં પોતાના શહેરમાં અને નજીકના આપણા રાજ્ય પૂરતું જિલ્લાઓ પૂરતું જ મર્યાદિત હોય છે વિદેશમાં ન થાય અમદાવાદ તમારે પોસ્ટ કાર્ડ લખવું હોય તો પહોંચી શકે પણ જો તમે એમ કહો મારે લંડન વિદેશમાં પોસ્ટ કાર્ડ પહોંચાડવું છે તો ત્યાં પહોંચે નહીં એટલે ના પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી પછી ત્રીજું પોસ્ટ ઓફિસમાં બીજા ક્યાં ક્યાં કામ થાય છે તો જેમ આપણે ઉપર લખ્યું એમ જ જો આપણે મેં મુદ્દા સમજાવ્યા ત્યારે કીધું તો કે આપણે પ્રશ્ન જવાબ આપી શકે ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ અને મિત્રોને પહોંચાડવાનું કામ થાય પોસ્ટ ઓફિસમાં ટેલિફોન બિલ લાઇટ બિલ ભરવાનું કામ પોસ્ટ ઓફિસમાં થાય પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ પોસ્ટ ઓફિસમાં થાય બચત ખાતું ખોલવાનું કામ વગેરે કામ પોસ્ટ ઓફિસમાં થાય છે મેં એ પ્રશ્નને ટૂંકો કરી અને તમને લખાયો છે તમે પછી પાછળ લખી શકો છો કે આ બધા કામ પોસ્ટ ઓફિસમાં થાય છે આવી રીતે ત્રણે ત્રણ પ્રશ્નના જવાબ મેં લખી લખાયા છે તમે પણ તમારી જગ્યાની અંદર હું તમને શીખવાડું છું કે પ્રશ્નનો જવાબ અહીંથી લખવાની શરૂઆત કરો આ લીટી છે એની નીચે એક પેન્સિલની લીટી ગાળી દો અને એની અંદર પણ લખશો લખો જેથી કરીને પ્રશ્નનો જવાબ મોટા હોય તો સમય છે અને તમને બચત કરવાની પણ ખબર પડે કે અહીંથી શરૂઆત કરીએ કે બચત કેમ કરાય અને પ્રશ્નનો જવાબ મોટો છે કેમ સમાડી શકાય હવે પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં તમે જાઓ અને જુઓ પોસ્ટ ઓફિસની અંદર પત્રો કેવી રીતે આવે છે ત્યાંથી કેવી રીતે જાય છે અને બીજું ક્યાં કયું કામ થાય છે જો આપણે આ જાણવું હોય તો ત્યાં જઈને જ જાણી શકીએ જૂના સમયમાં પત્રો કેવી રીતે પહોંચતા બાળકોને થોડા ઘરડા માણસો પાસેથી જાણવાનો કહું કે આપણા દાદા દાદી હતા એ વખતમાં આટલી બધી ટેલિફોનની એવી સુવિધા નહોતી મોબાઈલ જ નહોતા ટેલિફોન બૂથ હતા એક સિક્કો નાખો એટલે એક મિનિટ વાત થાય બે મિનિટ વાત થાય એવી રીતના થતું પછી ઘરે ઘરે મોબાઈલ આવી ગયા ટેલિફોન ના ડબલા ગયા પીસીઓ હતા આગળ જોવું ઘણા કેડી કેબિનોમાં હતું હવે તો એ પણ નીકળી ગયું છે અને હવે બાળક અને આપણે દાદા દાદી પૂછીએ કે તમે કેમ સમાચાર દેતા તો વાયા વાયા કોઈ જાતું હોય ને એને અહીંયા કેવડાવે કે ભાઈ આ ભાઈને આમ કેજો તો કે આવી રીતના આવીને મળી જાય બરાબર તો એવી રીતના એકબીજા દ્વારા સમાચારો એકબીજા પાસે પહોંચાડતા જેઓ ઘરડાઓ માણસો છે તેને ખબર હોય કે તેઓ કેવી રીતે પોતાની જે માહિતી હોય એ બીજા શહેરમાં કેવી રીતે પહોંચાડતા હવે પેજ નંબર 118 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હવે અહીંયા આપણે પેજ નંબર 117 સુધી પૂર્ણ કરીએ ત્રણેય પ્રશ્નોના જવાબ તમારી પાઠ્યપુસ્તકની અંદર લખી લેજો જેથી કરીને આપણે જે પ્રશ્ન જવાબ કરીએ એમાં આ પ્રશ્નને સમાવવામાં ન પડે અને બીજા નવે પ્રશ્નો આપણે જવાબ શીખી શકીએ Thank you.